નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી લગભગ આઠ વાગ્યા સુધીમાં તો વરસાદે ભારે જોર પકડ્યો હતો અને મુસળધાર વરસાદ પડવા લાગતા ગોગંબાના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ઝપાટાબંધ વરસી રહેલા વરસાદે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ગોગંબાને ઘેરો ગાળ્યો હતો ગોગંબા સહિત સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો અને સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ગોગંબાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ખાસ કરીને ગોગંબાની રાજગઢ રોડ ઉપર આવેલી વિવેકાનંદ સોસાયટીના વિસ્તારમાં લોકોના ઘરોમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તેમાં પણ ખાસ કરીને એમએસ કિરાણા સ્ટોર પાર્થ પંડ્યા અને લાલાભાઈ સોનીના ઘરની અંદર વરસાદના પૂરના પાણી ભરાઈ જતાં રહેવાસીઓમાં ગભરાટ મચી ગઈ હતી અને રહેવાસીઓના મકાનમાં વરસાદનું પાણી ભરાઈ જતાં સોસાયટીમાં ભાગદોડ મચી જવા પામી હતી અધુરામાં વરસાદની સાથે સાથે પવન પણ જોર પકડતા વરસાદનું જોર વધી ગયું હતું અને તેમાં પણ વીજળી ડૂલ થઈ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો લોકોના ઘરોમાં ઢીચણ કરતાં વધારે પાણી ઘૂસી જતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને તેઓના ઘર વખરીના સામાન્ય ને ભારે નુકસાન થવા પામ્યું હતું સોસાયટીમાં મૂકેલી ફોર વ્હીલ વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા અને વરસાદ બંધ થવાનું નામ નહીં લેતા પાણીનું લેવલ હજી પણ વધી રહ્યું હતું તેમ તેમ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો ગોગંબાના સરપંચ નિલેશભાઈ વરિયા ગુણવંતસિંહ ગોહિલ અશ્વિનભાઈ મકવાણા સહિતના આગેવાનો સાથેની યુવા ટીમે યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી અને જેસીબી વડે પાણીના પ્રવાહના માર્ગમાં આવતી અને જામ થયેલી ગટરોને ખોલી નાખવા માટે વરસતા વરસાદમાં અને અંધારામાં જ ભારે જહેમત ઉઠાવી હતી દરમિયાન પાણીનો વેગ વધતા સોસાયટીની પાછળ આવેલા સ્વામિનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલ ધડાકાભેર તૂટી ગઈ હતી જ્યાંથી સોસાયટીના ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ થતાં સોસાયટીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો રાત્રિના બે વાગ્યા સુધી આ કામગીરી ચાલી રહી હતી આ વરસાદના કારણે ગોગંબા તાલુકાના રાયનમુવાડા ભાનપુરા ધનેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયાના બનાવોની ખબરો મળી હતી ત્યારે રાઈનમુવાડા મુકામે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર આર ગોહિલ સહિત તેમજ રેન્જ આર એફ ઓ કટારા મેડમ સહિતનો સ્ટાફ રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો તેઓ પણ ત્યાં ફસાઈ ગયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ હતી રાત્રિ દરમિયાન ધનેશ્વર રોડ ઉપર એક ઇકો કારનો ચાલક પોતાના માણસને મૂકવા ગયો હતો જે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની ઇકો કાર ધનેશ્વર રોડ ઉપર આવેલા પુલિયા ઉપરથી તણાઈ જતા આ યુવક ગુમ થયો હતો રાજગઢ પોલીસને આ બાબતનો કોલ મળતા પીએસઆઈ આર આર ગોહિલ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકના બચાવ માટેની કામગીરી શરૂ કરી હતી સવારના સાડા ચાર વાગ્યા સુધી યુવકની શોધખોળ ચાલી હતી પરંતુ અંતે યુવકની લાશ મળી આવી હતી જે પીએમ કરી અને તેના પરિવારજનોને સોંપી દીધી આમ ઘોઘંબા પંથકની અંદર વરસાદે વિનાશ વેર્યો છે રાત્રિ દરમિયાન ઘોઘંબાના સરપંચ અને ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને ગોઘંબા વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી